आनन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई वाला भक्तों ने एथी जय स्वामीनारायण आजनु वचनामृत गरडा अंत्य प्रकरणनु 31मु छाया ने दृष्टांते ध्यान थोड़ी कठन बात आ वचनामृत में से ध्यान विषयक बातों ए करवानो ने सांभळवानो बेनो अभ्यास आपने बहु ओछो होय एटले कदाच आ वचनामृतनी बातों कोईकने ऊपरथी पण जाय થોડી ભારે પણ લાગે આગલા વચનામૃતની વાતો અઘરી હતી પણ સમજાય એવી હતી આ વચનામૃતની વાતો એને આપણે સમજવા માટે પ્રયત્ન ચોક્કસ કરીશું પણ કેટલીક વાતો એવી છે કે જે અનુભવથી જ સમજાય એવી છે શાસ્ત્રોમાં કેટલાક શબ્દો અનુભવાત્મક હોય છે કે જે વાચ્યાર્થ નથી હોતા એનું વર્ણન કરવું પણ ઘણીક વખત અશક્ય હોય છે અનુભવને પામેલા મહાપુરુષો એને સમજાવી શકતા હોય છે છતાંય પણ એ જેવું છે એવું તો નથી જ સમજાવાતું એમાં આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ બોલ્યા છે એવું આ વચનામૃત ગ્રંથ છે આપણે ગઢડાંતેનું 31મું વચનામૃત એનું થોડું વાંચન કરીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1885ના મહાસુદી ચોથને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમના દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે દોડો ફેટો બાંધ્યો હતો અને દોડો ખેશ પહેર્યો હતો અને રાતિકોરનું વિલાયતી ધોળું ધોત્યું ઓઢ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી મહારાજ 1885 મહાસુદી ચોથને દિવસ સંધ્યા સમયે દાદા ખાચરના દરબારની અંદર આથમના દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન છે માથે દોડો ફેટો બાંધ્યો છે દોડો ખેશ પહેર્યો છે અને વિલાયતી અંગ્રેજી ગાંધીજીએ બહિષ્કાર કર્યો પણ મહારાજે પહેર્યું છે કારણ કે શ્રીજી મહારાજ ભગવાન છે જીવ માત્રનું કલ્યાણ કરવું એના માટે આ પૃથ્વી પર આવેલા એટલે મહારાજે વિલાયતી ધોળું ધોત્યું ઓઢ્યું હતું અને મહારાજ પાસે સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે અને વાજા વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા સંતો મહારાજ પાસે વાજિંત્રો વગાડીને કીર્તનો ગાય છે તે
હરિ મેરે હાલર કી લકરી એ કીર્તન ગાઈ રહ્યા હતા ત્યારે મહારાજે કહ્યું કે જમુના કે તીર્થાળો એ કીર્તન ગાઓ. પછી એ કીર્તન ગાવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજી મહારાજ બહુવાર વિચારી રહ્યા અને પછી બોલ્યા જે હવે કીર્તન રાખો, અમે આ એક વાર્તા કરીએ છીએ. મહારાજ ઘણીક વખત કીર્તનો સભામાં ગવાતા. લગભગ વચનામૃતની પૂર્વ ભૂમિકાઓ આપણે જ્યારે જ્યારે વાંચતા હોઈએ ત્યારે ખ્યાલ આવે કે મહારાજ કીર્તન ભક્તિ ચાલતી હોય, મહારાજ હાથ ઊંચા કરીને કે બધાને છાના રાખ્યા, મહારાજે કહ્યું કીર્તન ભક્તિ રાખો, પ્રશ્નોત્તરી કરો, આવી બધી વાતો આવે. ક્યારેક મહારાજ વાતો કરતાં કરતાં સભા શૂન્ય થઈ જાય, એવા વચનામૃતો પણ છે કે શ્રીજી મહારાજ સ્વયં વાતો કરે છે અને સામે શ્રીજી મહારાજના પોતાના સંકલ્પથી પધારેલા મુક્તો છે. અને કેટલાક એવા પણ હશે કે જેને એવા મુક્તોના યોગે કરીને મહારાજને ઓળખવાના હશે. એવા મુક્તો પણ, ધામધામના મુક્તો એ સભામાં બેઠેલા હતા, તોય પણ શ્રીજી મહારાજ કેટલીક વાતો કરતા ત્યારે સભા શૂન્ય થઈ જતી. શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા કે સભા શૂન્ય થઈ ગઈ છે, હવે કીર્તન ગાઓ, કારણ કે કીર્તન ગાય એટલે મોજ આવી જાય. અને મહારાજ વાતો કરતા એ કંઈ ભડાકા ને પડાકા નહોતા. શ્રીજી મહારાજની વાતો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ ચાલી જાય છે. આમ તમે આ વચનાબૂત વાંચો, એક સહજ ભાષામાં ચાલ્યું જાય છે મહારાજનું. મહારાજ કેફભરી વાતોમાં ઉત્સાહમાં આવી જાય, પણ એ કેફભરી ક્યારે મૂર્તિની વાત આવે, સર્વોપરિતાની વાત આવે, સંત મહિમાની વાત આવે, શાસ્ત્રની વાત આવે, ત્યારે કેફમાં બોલતા હોય. પણ બહુ સમાંતર ચાલ્યા જાય. હંમેશા ભગવાનને ભગવાનના મહાપુરુષોનું જીવન, વાણી, ક્રિયા એક સમાન ચાલ્યો જતો હોય છે એનો ગ્રાફ. ભલે એને કદાચ ક્યારેક ઉગ્ર પણ દેખાવું પડે, ભલે કદાચ એને ક્યારેક મૌન પણ રહેવું પડે, ભલે ક્યારેક એ જાજુ બોલતા હોય, ક્યારેક ન બોલતા હોય, પણ એનો ગ્રાફ એ હંમેશા એક સરખો હોય છે, કારણ કે એની નજરમાં કેવળ જીવોનું કલ્યાણ હોય છે. મહારાજે જ્યારે આ કીર્તનોના પદ ગૌરાવ્યા, સંતો ગાતા હતા હરિ મેરે હાલર કી લકરી, વચનામૃત ગઢડા પ્રથમનું 14મું, એમાં સુખદાયક રે સાચા સંતનો સંગ એ કીર્તનનો મહારાજે ઉલ્લેખ કર્યો છે. આપણા વચનાવતોમાં પાછળ પરિશિષ્ટ આપ્યું છે. પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી આ બહુ સરસ કાર્ય કર્યું છે વચનામૃતમાં, કે આ બધાય કીર્તનોનું આવી રીતે પરિશિષ્ટ બનાવ્યું છે જેનાથી હરિભક્તોને કીર્તનો ખ્યાલ આવે. એમાં ગઢડા અંત્ય પ્રકરણનું 31મું, આ વચનામૃતમાં જે હાલર કી લકરી હરિ મેરે હાલર કી લકરી, આ સુરદાસજીનું પદ છે. મેં ઘણો પ્રયત્ન કર્યો કે આ પદ કેવી રીતે ઉત્પત્તિ થઈ હશે, આ પદ કેવી રીતે બન્યું હશે, પણ મને એનો કોઈ ઇતિહાસ મળ્યો નથી કે આ ક્યારે સુરદાસજીએ બનાવ્યું હોય. કદાચ કોઈ ભક્તોને આનો ઇતિહાસ ખબર હોય, અથવા તો તમને કોઈ રીતે પણ એ ઉપલબ્ધ થાય તો તમે ચોક્કસ લોયાદમ એનજે ઈમેલ ઉપર આ કીર્તનના ઇતિહાસ વિષયક પ્રસંગને મોકલી શકો છો. અને તમે મોકલશો તો મને પણ જાણવા મળશે, અને મને જાણવા મળશે તો હું 5ને કહીશ તો એને પણ જાણવા મળશે, કારણ કે આ પ્રસાદીનું પદ કહેવાય. શ્રીજી મહારાજની હાજરીમાં ગવાયું છે. સુરદાસજીએ ભલે 1400-1500ની સાલમાં આ પદ બનાવીને ગાયું છે. 102 વર્ષની ઉંમરમાં સુરદાસજીએ, 102 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, અને એમાં સુરદાસજીએ આ પદ બનાવ્યું છે. પણ મહારાજે પોતાની સભાની અંદર મહાવદી ચોથને, મહાસુદી પંચમીને દિવસ 1885ની સાલમાં પોતાના ધામમાં જતા પહેલાં, 1 વર્ષ પહેલાં પદને પોતે ગૌરાવ્યું અને સાંભળ્યું. હરિ મેરે હાલર કી લકરી. મહારાજ એક વાત વચનાવતમાં બહુ સરસ આવી, જ્યારે આ કીર્તનો ગવાતા હતા ત્યારે મહારાજે પેલું કીર્તન પત્યું સુરદાસજીનું, તરત એમ કીધું જમુના કે તીર ઠાળો, પ્રેમાનંદ સ્વામીની રચના છે આ, એ ગાવ. એ જ્યાં સુધી ગાયા ત્યાં સુધી મહારાજ બહુવાર વિચારી રહ્યા. આપણને શીખવાડે છે શ્રીજી મહારાજ સાધક અને સિદ્ધ બે દશા ભેગી ચલાવે છે. શ્રીજી મહારાજ ભગવાન
અને ભક્ત બે સ્થિતિને ભેગી ચલાવે છે, ગુરુ અને શિષ્ય બે લેવલને ભેગા ચલાવે છે. કારણ કે શ્રીજી મહારાજ બધા જ પદોને સંભાળે છે. શ્રીજી મહારાજને દરેક એંગલથી મુમુક્ષુનું કલ્યાણ કરવાનું છે, વચન દ્વારા પણ કરવાનું છે, ઉપદેશ દ્વારા પણ કરવાનું છે અને પોતાના જીવન દ્વારા પણ કરવાનું છે. એટલે શ્રીજી મહારાજ તમામ એંગલોને ધ્યાનમાં રાખીને વર્તન કરે છે, જે કંઈ બોલે છે તમામ એંગલથી જીવનું કલ્યાણ કરવા માટે કરી રહ્યા છે. જ્યારે હરિ મેરે હાલર કી લકરી કીર્તન ગવાતું મહારાજ વિચારી રહ્યા, વહાલા ભક્તો જીવનમાં જ્યારે આ કીર્તનો ગવાતા હોય ને, ઘણા ભક્તો એવા છે કે એવું કે મને કીર્તનમાં ઇન્ટરેસ્ટ જ નહીં, ઘણા એવા છે મને કથામાં ઇન્ટરેસ્ટ નહીં, મને કીર્તન ભક્તિ થાય તો મજા આવે. અંગ ચોક્કસ આપણા જુદા જુદા હોય, પણ એક અંગ મુખ્ય હોય છે, બાકીના અંગ પૂરક હોય છે. કોઈને કથાનું અંગ મુખ્ય હોય, કોઈને કીર્તનનું અંગ મુખ્ય હોય, પણ મારા અનુભવથી હું જો ચોક્કસ એટલું કહું કે ભગવાનમાં જેને અતિશય હેત કરવું હોય એને નંદ સંતોના કીર્તનોનો અભ્યાસ, કે આજના કોઈ સંતો હોય કે વચગાળાના કોઈ કવિઓ થયા હોય કે જે કીર્તનોની પંક્તિઓથી આપણને મહારાજમાં હેત થાય, એ શબ્દોને સમજી વિચારી અને એવું હેત મહારાજમાં કરવું જોઈએ. પણ એકલું એ કીર્તનોને સમજવાથી ભગવાનમાં જેવું છે એવું હેત નહીં થઈ જાય. એ કીર્તનોને નિર્વિઘ્ન રીતે ભગવાનમાં હેત કરવા માટે કથા વાર્તાની જરૂર પડશે. કથા વાર્તા છે ને વધારાના ભાગને કાઢે છે. પેલો સલાડ જેમ મૂર્તિમાંથી વધારાનો પથ્થર કાઢે, એમ કથા વાર્તા છે એ જીવનો રજોગુણ તમોગુણાત્મક ભાવ અને રજોગુણ તમોગુણાત્મક ભાવને નીકળ્યા પછી જે સત્વગુણાત્મક ભાવ જે ભગવાનમાં જોડે છે, એવા ભાવને પણ મારી અને એને ગુણાતીત બનાવે છે, કથા વાર્તાને સત્પુરુષ કરે છે. માટે કીર્તન ભક્તિ અને કથા વાર્તા આ બેનું અંગ જેનું જબરું હોય એ ભગવાનનો બહુ જબરો ભગત થાય, બહુ જબરો ભગત થાય. આ બે અંગ જરૂરી છે. કોઈ કથા સાંભળતો હશે પણ જો એને કીર્તન ભક્તિની મજા નહીં આવતી હોય અને એને કીર્તનના શબ્દોની પાછળ વિચારવાનો એની પાસે એવો કોઈ યોગ નહીં હોય અથવા તો વિચારવા માટેનો કોઈ વિચાર નહીં હોય, તો એને ભગવાનનું જેવું સુખ આવવું જોઈએ એવું નહીં આવે. હમણાં પૂજ્ય શ્રીજી સ્વામીએ સરસ કર્યું છે કે કીર્તનનો ઇતિહાસ થોડો કે થોડું કીર્તન સમજાવે. હમણાં જ કડી આવીને નયન સરતી ખે હે નાથ તિહારે, હવે આ કીર્તનની કડી તો આપણે સાંભળી, પણ શું છે આ નયન સર? શું છે નયનનું બાન? પ્રભુ તમારી આંખોના જે બાન છે ને તીખા છે. દેખન મે તો કમલ હોશે કોમલ, મુક્તાનંદ સ્વામી કે મેં જોયા ને તો મને કમળથી કોમળ લાગ્યા, પણ મહારાજ એવા ખતરનાક છે. ભેદતયાંતર ભારે, પણ મારું અંતર આખું વિંધી નાખ્યું, આવા મહારાજ તમારા નયનના સર છે, કહેતા બાણ છે. હવે આ કડીને જો સમજ્યા હોય તો ભગવાનની આંખોને જોવાની ઈચ્છા થાય, ભગવાનની આંખો કેવી રૂપાળી કેવી અન્યાળી છે એ દેખાય, એ જોવા માટેનો પ્રયત્ન થાય, મહારાજમાં હેત થાય. મહારાજની આંખો દેખાય અન્યાળી તો મહારાજની પાપન પણ દેખાય, મહારાજની પાપનો દેખાય તો મહારાજનો પલકારો પણ દેખાય, મહારાજની આંખોના પલકારા દેખાય તો મહારાજની કીકી પણ દેખાય, મહારાજની કીકી દેખાય તો મહારાજની આંખોમાં થોડો રક્ત ભાગ છે એ પણ દેખાય, બધું દેખાય. ફક્ત આંખોમાં ડૂબેલું એક મુક્ત હોય, શ્રીજી મહારાજની ફક્ત આંખોમાં કોઈ ડૂબે તો અક્ષરધામના મુક્તો ફક્ત ભગવાનની આંખમાં ડૂબે છે, યુગો યુગાંતર સુધી આંખથી ઉપરની પાપન સુધી જવાને સમર્થ નથી થતા, એટલું એ મૂર્તિનું સુખ છે. મહિમાની વાતો, આસરાની વાતો, શરણાગતિ પનાની વાતો એ જીવને બળ આપવા માટે છે. જેમ કોઈ વ્યક્તિથી ચલાતું ના હોય, ખવાતું ના હોય તો ગ્લુકોઝના બોટલ આપો, એને
એનર્જી, કોઈ રીતે એનર્જીની દવા આપો જેનાથી એ ચાલી શકે. પણ ચાલીને જે કરવાનું છે એ તો મહારાજમાં જોડાવાનું છે. જે કાંઈ કરવાનું છે આપણી તમામ ક્રિયાઓ મહારાજમાં જોડાવા માટે જ છે. આપણો જન્મ મહારાજને જોડાવા માટે જ છે. આપણા શ્વાસ શ્રીજી મહારાજની મૂર્તિમાં મસ્ત થવા માટે જ છે, જે લક્ષ્યને આપણે વારે વારે ભૂલતા હોઈએ છીએ. હાલર કી લકરી મેરે હાલર કી લકરી, હાલર નામનું પક્ષી આવે છે. આ પણ મેં સાંભળીને જ હું કહું છું, સાંભળેલું છે, મેં કાંઈ જોયું નથી પક્ષી. પણ ગુરુજી પણ ઘણી વખત કથાવાર્તામાં વાત કરે છે, સંતો પણ વાત કરે છે કે હાલર નામનું પક્ષી આવે, એના પગની અંદર એક નાની સળી પકડે અને સળી પકડી તે પકડી હાલર કી લકરી પકરી સો પકરી. આ પદ સુરદાસજીએ મારા અભ્યાસ પ્રમાણે, મેં આખું પદ વાંચ્યું એના પરથી મને એવું લાગ્યું કે આ પદ ગોપી અને ઉદ્ધવ વચ્ચેના સંવાદમાં બનેલું છે. ઉદ્ધવજી જ્યારે ગોપીઓને ઉપદેશ આપવા માટે જાય છે, વ્રજની અંદર જઈને ગોપીઓને એમ કહે છે કે હે ગોપીઓ, તમે કૃષ્ણ પાછળ રડ્યા શું કરો છો? કૃષ્ણ તો ગઢગઢમાં છે, તમારો તો માયિક ભાવ છે. કૃષ્ણને તમે જાર પુરુષ જાણ્યો છે, કૃષ્ણમાં તમે હેત કર્યું એ તો હાવ તમે જાર પુરુષ જેવું હેત કર્યું છે. કૃષ્ણ તો પરબ્રહ્મ છે, રજે રજમાં છે. તમે જોવો કૃષ્ણ ક્યાં નથી, તમારા હૃદયમાં, તમારા મનમાં જુઓ, તમારા મનને સંભાળો, તમારા હૃદયમાં જુઓ. આવો ઘણો બધો ઉપદેશ આપે છે, બ્રહ્મ જ્ઞાનનો, જોગ જ્ઞાનનો, યોગ જ્ઞાનનો ઉપદેશ આપે છે. અને ત્યારે જાણે એ સંવાદને સુરદાસજીએ કીર્તનના રૂપમાં આ રચ્યો હોય એવું છે. જાણે ગોપીઓ ઉદ્ધવજીને કહેતી હોય હાલર કી લકરી હરી મેરે હાલર કી લકરી. ઓહો, ભગવાન તો જેમ પેલી હાલરે લાકડી પકડી છે એમ ભગવાનના ભક્તએ જાગ્રત સ્વપ્નને સુષુપ્તિએ ત્રણેય અવસ્થામાં, એવું કહેવાય છે કે હાલર નામનું પક્ષી એકવાર એ લાકડીને લે પગમાં, પછી ક્યારેય છોડતું નથી, મરતા સુધી એ લાકડી એમની એમ જ હોય છે, નાની સળી. શા માટે, શું છે એ પણ મને ખબર નથી. એ પણ જેને હાલર પક્ષી વિશેની માહિતી હોય તે એ પણ મોકલજો, જાજી માહિતી હોય. પણ એ પક્ષી જે એ લાકડીને પકડે છે, એ જે સળીને પકડી રાખે છે, એમ આ કીર્તનની પહેલી કડી એવું સમજાવવા માગે છે કે ભગવાનના ભક્તએ જાગ્રત સ્વપ્નને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ રૂપી સળી પકડીને રહેવું. હાલર કી લકરી હરી મેરે હાલર કી લકરી, જેમ હાલરની એક નાની સળી છે એમ ભગવાન છે એ મારી લાકડી છે. ભગવાનના ભક્તને આવો ભાવ રહેવો જોઈએ. મહારાજ આંખ બંધ કરીને કીર્તનોની પંક્તિઓને વિચારે છે. આપણે પણ જ્યારે કીર્તનને સાંભળતા હોઈએ, દરેક ભક્તોના ઘરમાં કીર્તનની બુક હોવી જ જોઈએ. ઘણાને ત્યાં કીર્તનની બુકે ના મળે. કીર્તનોની બુક આપણે ત્યાંથી કંડારી ગુરુકુલમાંથી હજુ આખી કીર્તનાવલી નથી બહાર પડી કોઈ મોટી, ભવિષ્યમાં પડશે. પણ ઘણા બધા સ્થાનકો છે જ્યાંથી કીર્તનોની બુક મળે છે. તમારે જોતી હોય, અહીંયા આગળ પણ આપણે અહીં લોયાધામમાં પણ બીજેથી પ્રકાશિત થયેલી કીર્તનાવલીની બુક રાખતા હોઈએ છીએ. પણ કીર્તનોની બુક તમે રાખો વાલા ભક્તો. નંદ સંતોએ જે કીર્તનો બનાવ્યા છે ને, એ કીર્તનોને થોડા થોડા વિચારો, વાંચો. વચનામૃત જેમ વાંચો છો ને, એમ રોજ એક બે કીર્તન વાંચો. શરણાગતિના કીર્તનો હોય, હો રસિયા મે તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો શરણે ગીરધારી. હો પ્રભુ, મારી પાસે નથી વચન ચાતુરી, મારી પાસે નથી કોઈ સાધન, હું તો તમારા શરણમાં છું. હવે આ કડીને જો સાંભળી હશે, આ કડીને ગાઈ હશે, આ કડીને સમજ્યા હોઈશું, તો મહારાજ બાજુ જોઈને ક્યારેક આવો ભાવ થશે. પંથ પિયા પરદેશી કો થાળી અટરિયા હે રે રે,
જેમ કોઈ પીવડો પરદેશ ગયો હોય અને કોઈ પત્ની અટારીમાં ઊભી ઊભી રસ્તા બાજુ રોજ ઊઠીને જોતી હોય કે આજ મારો પીયોડો આવે, આજ મારો પીયોડો આવે, આજ મારો પીયોડો આવે. પ્રેમાનંદ સ્વામી આ રચના લખી છે. પંથ પિયા પરદેશી કો ઠાડી અટરિયા હે રે રે, સુંદર શ્રી ઘનશ્યામ નામ કી એક પગમાલા ફેરે રે. હે પ્રભુ, એક પગે ઊભી ઊભી માળા ફેરવું છું કે ક્યારે મારો પીવડો આવે. આવી ભાવના ભગવાનને વિશે પ્રગટ કરવા માટે, જેને ભાવનાઓ પ્રગટ થઈ છે એના પદ વાંચ્યા નહીં હોય, એના પદને ક્યારેય સમજ્યા નહીં હોય, તો પુરુષોત્તમમાં ક્યારેય પણ એ હેતની લહેરી આ હૃદયમાંથી ઉઠવાની નથી. આપણે તો કોકના અનુકરણ કરીએ તો જ થાય, એ તો ડાયરેક્ટ ન્યાથી અહીંયા આવ્યા હોય એને ડાયરેક્ટ તરંગો ઉત્પન્ન થાય, આપણે ન થાય. શ્રીજી મહારાજના સુખ લેતા લેતા સીધો પ્રગટ્યો હોય આ પૃથ્વી ઉપર એવા પુરુષને હૃદયમાંથી રોજના એવા વેવ્સ પુરુષોત્તમ પ્રત્યેના પ્રગટ થાય, જેને તેને ન થાય. આપણે તો સાધન દશાવાળા છીએ, સાધક છીએ. આપણે એવો અભ્યાસ નિત્ય એક બે પદનો કરવો જોઈએ. શરણાગતિનું પદ હોય, પ્રાર્થનાનું પદ હોય, હેતનું પદ હોય, મૂર્તિનું પદ હોય. સર્વે ચિહ્ન સંભારી દારૂ અંત સમાની મોડી વાલા. પ્રેમાનંદ સ્વામીનું આ પદ છે. બધા ચિહ્નોને પ્રભુ હું મારી મરણ સમયની મૂડી ધારું છું. હવે આ કડીને આપણે સમજ્યા હોય તો કંઈક થાય. માટે વાલા ભક્તો, કીર્તનોને બહુ સમજો, કીર્તનોના ભાવને સમજો, કીર્તનોને ખૂબ વાંચો. જેમ વચનામૃતનો નિયમ રાખો છો એમ નિત્ય એક કીર્તન કોક વાંચવું, ગાતા ના આવડે તો વાંચવું ને વાંચીને એને સમજવું. હું જાણું છું બધાને રાગ ન આવડે, પણ સમજો, ના ખબર પડે તો પૂછો. ઘણા શબ્દો એવા છે, હજુ આજ અમે વાંચીએ તો અમને હજુ કેટલાક શબ્દો એ વખતે ઉપયોગ થતો હોય, અને આજે કોઈ એના અર્થ નીચે ક્યારેક લખેલા ના હોય તો હજુ કેટલા અર્થ નથી સમજાતા, એવું થાય છે. એટલે અભ્યાસ કરો, કંઈક ભાવ આપણી અંદર પેદા થશે મહારાજ પ્રત્યેનો. મન કર્મ વચને નંદ નંદન શું દ્રઢ કરી કે પકરી. આ સુરદાસજી નંદનંદન શ્રીકૃષ્ણ વિષે કહે છે કે મન કર્મ વચનથી મેં શ્રીકૃષ્ણ રૂપી લાકડીને પકડી છે, દ્રઢ કરીને પકડી છે. અને ગોપીઓ ઉદ્ધવને કહે છે, જાગત સોવત હરિ સપનન મેં કાન કાન જકરી. અરે હે ઉદ્ધવ, જાગતા સૂતા બેસતા બધે અમને તો કાન કાન કાન, અમારા કાનુડાએ અમને પકડી લીધા છે. અમે એને નથી પકડ્યા, એને અમને પકડી રાખ્યા છે. જોગ ઓધાજી એસી લગતે જ્યું કડવી કકરી. આ તમારી જે વાતો છે ને કે ગઢગઢમાં જુઓ કૃષ્ણને, ના તો મને કડવી કાકડી જેવું લાગે છે તમારું જ્ઞાન. તુમ તો ઓધાજી બોધ લઈ આવે શીખી સુની નકરી. આ શીખેલું અને વાંચેલો બોધ અમને આપવા આવી ગયા છો, લુખો લાગે છે. કે કોઈ દી હૃદયમાં અનુભવ્યું છે? આ જોગની વાતો આવડી બધી કરી દીધી તમે કે ગઢગઢમાં ભગવાન જો તમે જોયા, તમે હજારોને આવો જોગ ધરાવો છો ને આવી જોગની વાતો કરો છો, તે આટલા બધા તમે આટલા બધા આભૂષણો ને આટલું બધું પહેરીને નીકળ્યા છો, વાતો તો બહુ સારી કરો છો. શીખી સુની નકરી, ખાલી શીખેલી અને સાંભળેલી વાતો કરો છો અનુભવમાં ખરું? આ તમે જે અમને ઉપદેશ આપો છો એ તમારા અનુભવમાં ખરો ઉદ્ધવજી? એમ કહે છે, તુમ તો ઓધાજી બોધ લઈ આવે શીખી સુની નકરી, હરી મેરે હાલર કી લકરી. હવે હાલરે લાકડી પકડી હોય, એ હાલરને લાકડી વિષય કોક સમજાવતો હોય, એ હાલર હું કે? એમ ગોપીઓ કે અમારી હાલર જેવી દશા છે. સુરદાસ પ્રભુ શું જઈ કહ્યો ઉદ્ધવજી, ભગવાનને જઈને કહેજો જાકો મત જકરી, અમને હેરાન હેરાન કરી નાખ્યા છે, અમને પકડી લીધેલા છે ભગવાને, તારું જ્ઞાન અમને લુખું લાગે છે. હરી મેરે હાલર કી લકરી. આ પદ આવું છે. આ પદ શ્રીજી મહારાજે સાંભળ્યું અને મહારાજ વિચારમાં છે. મહારાજે કીધું, હવે જમુના કે તીર્થાળો જમુના કે તીર એ કીર્તન ગાઓ. જમુના કે તીર્થાળો એ કીર્તન પ્રેમાનંદ સ્વામી રચિત છે.
અને કીર્તન અહીં શ્રીજી મહારાજે ખાલી વચનાવૃતમાં એટલું જ કીધું છે કે જમુના કે તીર ઠાળો એ કીર્તન ગાઓ, પણ પ્રેમાનંદ સ્વામીનું જમુના કે તીર ઠાળો એ શરૂ થતી પંક્તિના બે કીર્તનો મળે છે. એટલે અહીં આગળ પૂજ્ય સંત સ્વામીએ બે કીર્તનો મૂકી દીધા છે, કારણ કે મહારાજે એ વખતે કયું ગૌરાવ્યું એ કોઈ સાંપ્રદાયિક ગ્રંથોના લગભગ હરિચરિત્રામૃત સાગરની અંદર અભ્યાસ કરતા જે તે સમયના વચનામૃતો અને હરિચરિત્રામૃત સાગરની ઘણી બધી વાતો સિમિલર ચાલતી હોય છે. ઘણા બધા વચનામૃતો બેઠા જ હરિચરિત્રામૃત સાગરના તરંગો છે, છતાંય પણ એનો અભ્યાસ આજે પણ મેં એનો ગઈકાલ પણ જોયું તો આજે પણ જોયું, પણ આના વિષયક આ વચનામૃત વિષયક એ વખતે કોઈ કીર્તન ગવાયું હોય અથવા તો આ વિષયક ઇતિહાસ હરિચરિત્રામૃત સાગરમાં નોંધાયો નથી ડિટેલથી, એટલા માટે કયું કીર્તન હશે એ અસ્થાને છે, કયું કીર્તન હશે એ ચોખ્ખું કેવું એ ખબર નથી પડે એવી, એટલા માટે બે કીર્તનો પ્રેમાનંદ સ્વામીના જ છે. પ્રેમાનંદ સ્વામી રચિત જ આ કીર્તનો છે. એક કીર્તન છે જમુના કે તીર થાળો જમુના કે તીર બાકે બલવીર થાળો જમુના કે તીર. આ પણ પ્રેમાનંદ સ્વામીએ કયા એંગલથી બનાવેલું છે. ઘણા બધા ઇતિહાસો અહીં પૂજ્ય શ્રીજી સ્વામી કહે છે કે ઇતિહાસો આ કીર્તન પાછળ આ છે આ છે, પણ હજુ આ કીર્તનનો ઇતિહાસ પણ મને મળ્યો નથી. એટલે કોઈ પણ શ્રોતાજનોને ગમે ત્યાં તમને વાંચવામાં આ કીર્તનનો ઇતિહાસ આવે તમે મોકલજો, જેનાથી મને પણ જ્ઞાન થાય કે આ કીર્તન કેવી રીતે ઉપલબ્ધ થયું છે. પણ અત્યારે મને નથી ખબર, ત્યાં સુધી હું આનું અનુમાન એટલું જ કરું છું કે જમુના કે તીર્થાળો આ કીર્તન સ્વામીએ શ્રીકૃષ્ણ લીલા પરખ બનાવેલું છે, કારણ કે નંદ સંતોને મહારાજે આજ્ઞા કરેલી હતી અષ્ટકવિઓ જેટલા હતા એને કે તમારે અવતાર ચરિત્રોનું વર્ણન કરતી કીર્તનો પણ બનાવવા, જાજા એવા બનાવવા. એટલે સંતોએ એવા જ બનાવ્યા છે. કેટલીક વખત એવી પણ ઘટના ઘટી છે કે શ્રીજી મહારાજે કોઈ લીલા કરી હોય ને સંતોએ શ્રીકૃષ્ણ પરખ શબ્દો વાપરીને કીર્તન બનાવ્યું હોય પણ લીલા મહારાજે કરી હોય. વાલે વગાડી છે વાંજ વાંસળી રે કાલિન્દ્રીને તીર, તો એ તો મહારાજે વગાડી હતી કાલિન્દ્રીને તીર. હવે કાલિન્દ્રીને તીર ને શ્રીજી મહારાજે વગાડી, બે ભેગું કર્યું છે બ્રહ્માનંદ સ્વામી, પણ એ જે થયું છે એ મહારાજે સ્વયં ત્યાં લીલા કરી છે ને સ્વામીએ કર્યું છે. પણ આની અંદર તો ચોખ્ખું વર્ણન શ્રીકૃષ્ણ અને ગોપીઓ વિશેનું આવે છે કે જમુના કે તીર ઠાળો એટલે ઊભા છે ભગવાન, જમુનાના તીર ઉપર ભગવાન ઊભા છે. ત્યાં આગળ બાંકે એટલે સુરવીર, બાંકે શબ્દ છે સુરવીરતામાં વપરાય છે, વીર માટે વપરાય છે એવા. ત્યાં આગળ એ જમુનાના તીર પર ભગવાન ઊભા છે. નેના બેના બાંકે બાંધે બાંકી પાગ શિર, પાગ બાંધેલી છે ભગવાનના આંખો અને ભગવાનના બેના એટલે વાણી, એ પણ ખૂબ સુંદર છે. ચંદન કી ખોર કીને સાંવરે શરીર, આખા શરીર ઉપર ભગવાને ચંદનની ખોર કરી છે એટલે ચંદન લગાવેલું છે. બાકી બ્રોહે સોહે, બ્રોહે એટલે ભગવાનની ભ્રકુટી વાંકી શોભી રહી છે. ચિત્ત મોહે નાસા કીર, ભગવાનની જે નાસિકા છે એ કીર એટલે પોપટની ચાંચ જેવી છે એ જોઈ અને અમને મોહ થાય છે. દેખત ચકિત રતિપતિ હત ધીર, એ જોયું ને તો રતિપતિ એટલે કામદેવની ધીરજ પણ જતી રહી, હત ધીર. અને હો બાંકે લાલ બાંકે ગ્વાલ, લિયો સંગ ભીર, બાંસુરી બજાવે બાંકી ફીર ફીર ફીર. આમ ભગવાન ભલે કૃષ્ણ જ્યારે આમ બાંસુરી વગાડતા હોય ત્યારે આમ ઘણી વખત જોયું હોય તો એ આમ આમ નમી નમી વાંસુરી વગાડે, એમ કહે છે કે ભગવાન એવી રીતે બાંસુરી વગાડે છે. હો ભરવા હું તો જમુના કો નીર, હું તો ગઈ હતી ભરવા જમુનાનું નીર, એટલે કે જમુનાનું પાણી ભરવા ગઈ હતી. પ્રેમાનંદ કો નાથ દેખી ગઈ પીર, અને મેં જ્યારે ભગવાનને જોયા ત્યારે મારી પીર એટલે મારું બધું દુઃખ દૂર થઈ ગયું, આવો ભાવ આ કીર્તનમાં છે. બીજું જે પ્રેમાનંદ સ્વામીનું પદ છે જમુના કે તીર થાળો, આની અંદર પ્રેમાનંદ સ્વામીએ શબ્દ પાછળની કડીમાં એવો છે નંદલાલ બંસીવારો, એટલે કે નંદનો પુત્ર ને બંસીવારો. ચિત્તવત હે ચિત્ત મોહે બાંકે નેન કો નજારો, મારા ચિત્તને ચોરી લે છે, એની આંખોની દ્રષ્ટિ મારી ઉપર પડે મારા ચિત્તને મોહી લે છે. જળ ભરત ગઈતી જમુના, આનો પણ ભાવ તો સેમ જ નીકળે છે પેલા કીર્તન જેવો કે જળ ભરવા માટે હું જમુનાના કાંઠે ગઈશ. ઘૂંઘટ કી ઓટ ખોલી દેખ્યો મેં કાન કારોધા, જ્યારે મેં ઘૂંઘટને ખોલ્યો ત્યારે મને અંદરથી કાનુડો દેખાયો, કહેતા મહારાજ દેખાયા. પ્રેમાનંદ સ્વામીએ આ ભાવ પોતે રજૂ કરેલો છે, કારણ કે પ્રેમાનંદ સ્વામીએ આખી જ સ્વામીની રચનાઓ
બધી જ પ્રેમાનંદ સ્વામીની રચનાઓ પ્રેમ સખી પ્રેમ સખી પ્રેમ સખી સ્ત્રીત્વ ભાવના સ્વામીના કીર્તનો છે. સ્ત્રીત્વ ભાવના, એક નટી જેમ એક નટને રાજી કરવા માટે જે કરતા હોય પ્રેમાનંદ સ્વામીનો ગોપી ભાવ સળંગ જળવાયેલો છે દરેક કીર્તનોમાં. સ્વામીનો ઝાઝામાં ઝાઝા પદો ગોપી ભાવના છે. સ્વામીનું ઝાઝામાં ઝાઝું શરણાગતિના પદો છે. કરુણ રસવાળા કીર્તનો છે, કરુણતા વિયોગના કીર્તનો છે, કારણ કે વિયોગ પણ એક યોગ છે. સ્વામીના કીર્તનો એવા છે, ક્યારે હવે દેખું રે હરિ હસતા, વિયોગનું કીર્તન છે, પણ એવા વિયોગના પદો યોગ કરાવી દે. નવલ સ્નેહી નાથજી, આ પણ વિયોગનું કીર્તન છે. તમે કરી જે આ સમે, તમે કરી જે આ સમે, જીરે એવી ન કરે કોઈ નાથ, પડતા મેલ્યા આપથી, પડતા મેલ્યા આપથી, જીરે બળવંત જાલીને હાથ, બળવંત જાલીને હાથ, નવલ સ્નેહી નાથજી. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમે તો આ વખતે એવી કરી કે અમને હાથમાં ઝાલ્યા અને પડતા મેલ્યા આભથી. આવો વિયોગ સ્વામીનો છે, આવા વિયોગના પદો પણ છે. હવે આને આપણે વાંચ્યા હોય તો ભગવાનમાં હેત થાય, આવું કંઈક આપણે સમજ્યા હોય તો ભગવાનમાં હેત થાય. માટે દરેક શ્રોતાજનો, તમે જેટલું વચનામૃત વાંચો છો, સ્વામીની વાતો વાંચો છો, કથાવાર્તા સાંભળો છો, એમ કીર્તન પણ એક નિત્ય વાંચી અને એને સમજવા માટે પ્રયત્ન કરો. ઘણા વ્રજ ભાષાના કીર્તનો હોય એ ન સમજાય ચોક્કસ, ઘણા બધા શબ્દો એવા હોય છે કે જે આપણને સંગીતનો અભ્યાસ ના હોય તો મને પણ ન સમજાય, પણ આપણા આપણા ભેજામાં ઉતરે એવા કીર્તનો ઘણા છે. આપણને ભગવાનમાં હેત થાય એવા શરણાગતિના 5 કીર્તન હોય, પ્રાર્થનાના 5 કીર્તન હોય, મૂર્તિના 5-10 કીર્તન હોય, સદગુરુના મહિમાના 5-10 કીર્તન હોય, ઉપદેશ માટેના 5-10, આપણા આત્માને ઉપદેશ, તારે માથે નગારા વગે મોત ના રહે એવા 5 હોય, આવા 5-10 ઉપદેશના, 5-10 મૂર્તિના, 5-10 શરણાગતિના, 5-10 સદગુરુના મહિમાના, સંત મહિમાના, સમાગમના, આવા બધા કીર્તનો 5-10 ચૂઝ કરેલા આપણા હોય અને એને આપણે બસ વાંચી લેવાના. ગવાયના જ કહીને વાંચી લો અને વાંચીને બસ એને સમજી લો, એના ભાવને રોજ ઉતારો, એનાથી ભગવાનમાં હેત થાય. જળ ભરવા માટે જાને હું ગઈતી અને ઘૂંઘટની ઓટમાંથી મેં જોયા ભગવાનને, ચંદન કી ખોર કીની. પેલા કીર્તનમાં ચંદનની ખોર કરી હતી, આમાં પણ લખ્યું છે ચંદન લગાવેલું હતું ભગવાને. શિર મૂર મોર મુગટ ધારેલો હતો, પટ પીટ હાથ મોરલી. ભગવાને જે ધોતી પહેરી હતી એ પીળા કલરની પહેરેલી હતી, હાથમાં મોરલી હતી. આછી બજાવે બાંસુરી, પાછા ભગવાન જે વાંસળી વગાડે આછી આછી, આમ થોડી થોડી વગાડે, થોડી થોડી વગાડે એટલે મોહે. એક હારે આમ સળંગ વાગતી હોય તો અંદર અંદર આમ જતા ને, પણ થોડી આછી વગાડે, થોડી ખંભડાય, પાછી થોડી વાર બંધ કરી દે, થોડી વાર વગાડે, થોડી વાર બંધ થઈ જાય, એટલે વધારે ખેંચાણ થાય. ભગવાન આવું કરે. ગાવે જ્યું તાન પ્યારો, પાછા ભગવાન ગાય થોડું. મધુરી સી મીઠી બોલની, પાછા ભગવાન બોલે તો કેવું બોલે, મીઠું બોલે એકદમ. હા, ભગવાનનું બોલવું એવું હોય. ગે રે સા દે રે ગાજે, સાંભળી મેઘન ગારા લાજે. મેઘને શરમ આવે ભગવાન બોલે ત્યારે, જેનું એટલું મીઠું બોલે, એટલું મીઠું બોલે. એ અવાજ, એ તો જેને સાંભળ્યો એના જ ભાગ, જેને સાંભળ્યા છે એને શબ્દ ક્યારેય ભૂલાય નહીં. એક વખત મહારાજે કોઈને એટલું જ કીધું હોય ભગત પૂરું થઈ ગયું. ભગત આટલો જ શબ્દ એક વખત ખાલી, હા, એક જ વખત પૂરું થઈ ગયું. આખી જિંદગી ના ભૂલાય, આખી જિંદગી જતી રહે. આખી દુનિયાના સારામાં સારા રસ, સારામાં સારો ગંધ, સારામાં સારો શબ્દ એની સામે આવે, પણ જેને એક વખતે પુરુષોત્તમનો સ્વાદ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ સંબંધી કોઈ પણ એક પ્રકારથી લીધો છે, એને તમામ રસ એકમાં એવા ભેગા મળતા હોય છે કે જીવનમાં બીજા ગમે એટલા રસ આવે, જીવનમાં ગમે એટલા શબ્દ આવે, પણ એમ થાય એ જેવું છે એવું આ નથી, એમ જ થાય એ જે સુખ એવું આ નથી, ગમે એવું છે આ સારું, પણ એ જેવું છે એવું તો નથી. મહારાજમાં પંડે છે. મહારાજે પંચાળાના પહેલામાં કીધું, જો વિચારને પામ્યો હોય, બુદ્ધિવાળાનું વચનામૃત,
વિચારને પામ્યો હોય તો એમ થાય કે આમાં ગમે એવું છે પણ મારા મહારાજમાં છે એવું તો નથી જ. ઓહો, આ ગમે એવો શબ્દ સારો છે પણ મારા મહારાજનો છે એવો તો નથી જ. આ ગમે એટલો સરસ રસ છે પણ મારા મહારાજનો છે એવો તો નથી જ. આવી દ્રષ્ટિ પૂગી જાય. મધુરીસી બોલની મેરા મનકું વિંધી ડારો, મારા મનને વિંધી નાખ્યું. ભગવાને જે ધીરે ધીરે બોલ્યા, ભગવાન ત્યાં જમુનાના કાંઠે બોલ્યા કે પાણી ભરવા આવી, બસ આટલું જ બોલ્યા ત્યાં તો મારા મનને વિંધી નાખ્યું. વાલા ભક્તો, લોઢા જેવું હૃદય હશે ને તો ભગવાનમાં હેત કોઈ દી નહીં થાય. પહેલાં હૃદયને ઓગાળી નાખો. આર્થ, ગરીબ, દીન આવા જો આપણે થઈ જશું ને ત્યારે ભગવાનમાં હેત થશે. જ્યાં સુધી આપણું હૃદય આમ પુરુષત્વવાળું હશે, આમ પુરુષ હું પુરુષ છું એવું જે આપણને આમ દ્રઢ અભિમાન હશે, ત્યાં સુધી ભગવાનમાં હેત નહીં થાય. ભગવાનમાં હેત કરવા માટે ગુરુજી વારે વારે કહે છે, સ્ત્રીત્વને જીવનમાં પ્રગટાવીએ. હું પુરુષ છું એવું જે મનાય છે એ જ મોટું પાપ છે. પણ જેને સ્ત્રીત્વ હોય, સ્ત્રી ભક્તો ખરેખર ભાગ્યશાળી છે, જેને સ્ત્રીના દેહ મળ્યા. જોકે આગળ જતાં આમના વાત આવશે કે ધ્યાન તો સ્ત્રીને પુરુષ બે ભૂલવાનું છે ધ્યાનમાં તો, પણ પ્રાથમિક દશામાં સ્ત્રીત્વ એ ભગવાનમાં હેત કરવા માટેનું બહુ સારું સાધન છે, બહુ સારું સાધન છે. હું પુરુષ છું આવું જે ભાન છે ને એ મોટા મોટું નુકસાન છે. સ્ત્રી ભક્તો એટલા માટે ભાગ્યશાળી છે કે પ્રાથમિક પગથિયું એની પાસે ભગવાને સહજ આપ્યું. એને કોઈ દી મનાય નહીં હું પુરુષ છું, એને સ્ત્રી છું એમ જ મનાય. અને સ્ત્રી હંમેશા એને એના હૃદયમાં ભગવાને સહજ કોમળતા આપી હોય એટલે એને ભગવાનમાં હેત સહજ થાય. અને પુરુષ ડઠ્ઠર જ હોય, ઝાઝા ભાગના ડઠ્ઠર હોય, એટલે એને જે હૃદયને પોચું કરવું અને ભગવાનમાં હેત કરવું એ થોડું કઠણ છે, પ્રાથમિક દશા છે. બાકી તો સ્ત્રીત્વ અને પુરુષત્વ બે ભૂલીને બ્રહ્મપણાની ભાવના આગળ ધ્યાનની વાતો આવશે એમાં આવશે. વાલા ભક્તો, આ વચનામૃત છે અને વચનામૃતનો ભાવ કેવળ ધ્યાન પરાયણ અને ભગવત પરાયણ જાય છે, એટલા માટે હું આ વાતો કરી રહ્યો છું. ચંચળ વિશાળ નેના મન મથકો માન ગારો. ચંચળ વિશાળ જે ભગવાનના નેણ છે, આમ વિશાળ આમ ખેંચેલી નેનો, ગુરુજીના ઠાકોરજી છે ને એની જે આમ નેનો આમ ખેંચેલા છે ને એવા છે. લોયાના ઘનશ્યામ મહારાજની નેનો આમ ખેંચેલી છે ને એવી ભગવાનની આંખો છે. દર્શન કરીએ અને એની અંદરથી આમ જોઈએ કે ઓહો ભગવાનની કેવી આંખો છે. આમ 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 સામાન્ય માણસ હોય ને એની આંખો આમ હોય, અને ભગવાનની આંખો આમ 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 આખી આમ આમ લાંબી હોય એવી ભગવાનની આંખો હોય. આમ ખાલી એકવાર નજારો કરે ને નેનનો, માણસ ઓર ગોળ થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી જેવાના 13 કિલો હોના ઉતરી ગયા એમને ઉતરી જાય. નિત્યાનંદ સ્વામી જેવા સોનાની થાળીમાં જમતા હતા, થાળીઓ છૂટી ગઈ એમને એમ છૂટી જાય. મુક્તાનંદ સ્વામીને આવડી મોટી મહંતયો મળતી હતી ને બધું છૂટી ગયું. અને રામાનંદ સ્વામીના આટલા મોટા શિષ્ય અને શ્રીજી મહારાજ આગળ હું તો છું ગણી નગુની નાર તોય તમારી રે એમને એમ થઈ જાય. મહારાજ છે જો આવા મોટા મોટા મહારાજના એ નેનના નજારામાં આવા થઈ જતા હોય તો આપણે તો હાવ પામર છીએ. આપણે જે મહારાજની વાતો કરવીના જીભથી એ તો એવું છે કે કીડી જાણે ગિરનારને માપવા નીકળી છે. આ તો આપણા અંગની વાતો જ નથી, આ તો સ્વરૂપાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના અંગની વાતો છે. પર્વતભાઈ જેવા મોટા પુરુષોની આ વાતો છે, લાડુબા ને જીવબાના મુખેથી આ વાતો છે, ગુરુજી જેવા મોટા પુરુષના મુખની આ વાતો છે. આપણું તાકાત બહારની વાત છે આ. આ વચનામૃતની જે વાત છે ને આપણી તાકાત બહારની છે, છતાંય પણ ભગવાનને મોટાની રાજી કરવા માટે આપણે આપણી બાળક ભાષામાં આ વચનામૃતને થોડું સમજીશું, નહીં તો આ વચનામૃત તો વચનામૃત છે. પ્રેમાનંદ કે ચિત્ત હુતે હોન ન દઉ ન્યારો. પ્રેમાનંદના ચિત્તથી હું ક્યારેય પણ ભગવાન તમને હું ન્યારા નહીં થવા દઉં. તમારું જે એ બોલવું છે, તમે જે એ જમુનાના કાંઠે ઊભેલા છો, આનો બાપાશ્રી એવો અર્થ કરે છે. આ જમુના કે તીર ઠાળો, બહુ મોટા અનાદિ મુક્ત કચ્છમાં થયા બાપાશ્રીના, નારાયણ મામા પણ બાપાશ્રીના આશ્રિત, બાપાશ્રીની વાતો નારાયણ મામા પણ ખૂબ કરતા. મૂર્તિમાં રહેવાવાળા મુક્તો, બાપાશ્રી તો મહામુક્ત, એની વાતે વાતે મૂર્તિ 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 એમ થાય કે આ મૂર્તિથી વાત ઉપડે ને મૂર્તિમાં જ વિરામ પામે. આ કેવા પુરુષ. ગોપાળાનંદ સ્વામીની વાતો, મૂર્તિ મૂર્તિ મૂર્તિ, આત્મસત્તારૂપ થઈને મૂર્તિનું ધ્યાન કરવું, આત્મસત્તારૂપ થઈને મૂર્તિનું ધ્યાન કરવું, બસ આ જ વાતો.
હું એ કહેવા માગું છું કે આપણે જે કોઈ કીર્તનો સાંભળીએ છીએ, જે કોઈ કીર્તનો ગાઈએ છીએ, એને બરાબર સમજીએ, એની પંક્તિને બરાબર સમજીએ. લગભગ સાધક શું કરતા હોય? તબલું વાગતું હોય, મંજીરો વાગતો હોય, ગવાતું હોય, તાન ગવાતી હોય, તો એમાં મસ્ત થઈ જાય. એ બધું સારું છે. શ્રીજી મહારાજે કીધું કે વાજિંત્ર વિના કીર્તન ભક્તિ થાય ને તો સ્મશાનમાં બેઠા હોય એવું લાગે. હરિચરિતમ સાગરમાં કીધું છે. વાજિંત્ર તો જોઈએ જ, પણ વાજિંત્ર એ મુખ્ય નથી, એ મુખ્ય નથી. અત્યારે ઘણીક વખત ઘણીક કેસેટો બનાવવી પડે, ઘણી બહાર પડાતી હોય મંદિરોથી પાડવી પડે. એને યુગ એવો થઈ ગયો, યુગ એવો થઈ ગયો એટલે ધમાધમીન આન તેન બધું કરવું પડે, જેનાથી માણસોને મજા આવે અને ભગવાનમાં મસ્ત બની જાય. પણ ભગવાનમાં મસ્ત કોણ બની શકે? જેને શબ્દ ઉપર ખબર હોય કે આ શબ્દ શું કહે છે એ જ ભગવાનમાં મસ્ત થાય. નહીં તો ઓલું મ્યુઝિક ચાલે છે એટલે એ ડોલે છે, અને મ્યુઝિક બંધ એટલે એ બંધ, એ બંધ થઈ જાય. પ્રભુપાદજી થયા, મોટા 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 પુરુષો થયા, મહાપુરુષો થયા, એ કાંઈ મ્યુઝિકના તાલે નહોતા ચાલતા, એને તો ભગવાનના તાલ હતા, એના તાર ભગવાનારે જોઈન્ટ હતા. આપણે સાધક છીએ, ચોક્કસ આપણે એવું બધું જોઈએ, પણ જે ગીતના શબ્દો છે, કીર્તનના શબ્દો છે, એ આપણને પૂરેપૂરી ખબર હોવી જ જોઈએ અને આપણને બરાબર સમજાવવા જોઈએ, અને એ સમજણથી પછી ભગવાનમાં હેત કરીએ ને તો સાચું. નહીં તો શ્રીજી સ્વામી બહુ સરસ આમ ગાતા હોય ને તો ઘણા એ સભામાં બેઠો બહુ સરસ ગાયું, પણ શ્રીજી સ્વામીએ ક્યાં ભાવથી ગાયું, એનો કયો ભાવ હતો, આ નંદ સ્વામી આ નંદ પંક્તિના સંતોનો આ કીર્તન છે એ કીર્તન શું કહેવા માગે છે, એવો પ્રશ્ન કોઈ પૂછવા ના આવે. ઘણીક વખત કીર્તનો અહીંથી ગવાતા હોય તો ખબર પડે, એમ કહી જાય સ્વામીએ કીર્તન સરસ ગાયું, પણ કોઈ હજુ પ્રશ્ન એવો નથી પૂછ્યો કે આ કીર્તનમાં જે બીજી કડી આવી હતી એ શું હતું, હજુ કોઈ નથી પૂછ્યું. હવે આપણને લાગે હજુ આપણે સમજીએ છીએ તો આ બધા તો કેટલું સમજતા હશે. આ કીર્તનની કડી કેટલાક નવા કીર્તનો ગવાતા હોય તો ધ્યાનથી હું અહીં ઘણી વખત બેઠો હોઉં ને કોઈક નવું કીર્તન હોય તો હું એની કડી મારે કીર્તનાવલી લઈને આમ જોવું પડે, કારણ કે પેલું મ્યુઝિક વાગતું હોય તો એક્ઝેક્ટ શબ્દ ન પણ સંભળાય. તો કીર્તનાવલીને આમ જોઉં, આગલો ભાવ જોઉં, પાછલો ભાવ જોઉં ને થોડું એને સમજવા પ્રયત્ન કરું. આપણને થાય કે આ તો આ બધા કંઈક બહુ સરસ ગાયું, પણ આ સમજતા હશે શું, એવો વિચાર આવ્યા, પણ આ શું સમજતા હશે, આને લખી દીધું બહુ સરસ ગાયું અથવા તો કહી દીધું બહુ સરસ ગાયું, પણ આ શું સમજ્યા હશે. માટે ગમે એવું કામ કરતા હોય પણ આપણું લક્ષ્ય ના ચૂકાવવું જોઈએ. લક્ષ્ય તો કીર્તન ગાઈએ, કીર્તન સાંભળીએ, કથા કરીએ, કથા સાંભળીએ, સેવા કરીએ, સેવા કરાવીએ, આપણે મૌન રહીએ કે બોલીએ, જે કાંઈ કરીએ, રાત દિવસ મંદિરમાં રહી જઈએ કે રાત દિવસ મંદિર માટે કરોડો રૂપિયા આપી દઈએ, જે કરીએ. પણ મહારાજ કે નિશાન, મહારાજે કહ્યું બે સેના હામી હામી ઊભી છે, હું ના ભૂલતો મધ્યનું 22મું, બે સેના હામી હામી ઊભી છે, અને બેય સેનાને એમ છે કે આપણે હામેવાળાનું નિશાન લઈ લેવું છે, અને બેય પોતાના મુકામ પરથી ડકતા પણ નથી. એમ આપણું મુકામ તો ભગવાનમાં હેત છે. જે કાંઈ કરીએ છીએ શ્રીજી મહારાજમાં મસ્ત થવા માટે કરીએ, જે ગુરુજી કહે છે મહારાજમાં મસ્ત રહો એ કરવા માટે આપણે કરીએ છીએ. એટલે મહારાજ થોડી વાર સુધી વિચારી રહ્યા છે, બસ કીર્તન ભક્તિને વિચારો. આજે મહારાજના આટલા ઉપદેશમાંથી આપણે એટલું જ ગ્રહણ કરીએ. મને એવું હતું કે આગળ આપણે જશું, આજે બે પોઈન્ટ ઉપર કરવું હતું કે ભગવાનનો કીર્તનોનો વિચાર કરવો અને મૂર્તિનું ધ્યાન કરવું, જે મહારાજ હજુ આગળ જઈને વાત કરશે. કીર્તન ગાવ, પછી એ કીર્તન ગાવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજી મહારાજ બહુ વાર વિચારી રહ્યા, થોડી વાર નહીં બહુ વાર, અને પછી બોલ્યા હવે કીર્તન રાખો, હવે કીર્તન રાખો. અમે આ એક વાર્તા કરીએ છીએ તે છે તો થોડીક, પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે, અને તે વાત કોઈ દિવસ અમે કરી નથી. 1885ની સાલ અને મહાસુદી ચોથનો દિવસ, અંત્યનું 31મું વચનામૃત, આ વચનામૃત ગ્રંથને પૂરું થવામાં હવે અંત્યનું 39મું 9 વચનામૃત બાકી છે, 31માં સહિત ગણો તો 8 વચનામૃત બાકી છે.
મહારાજ આવે જે વાત કરવા જઈ રહ્યા છે એ મહારાજ એવું કહે છે કે એ ધ્યાનના કરનારાને બહુ ઠીક પડે એવી છે. ધ્યાન જે કરવું હોય ને એને ઠીક પડે એવી છે. અને બીજું, આ વાત અમે કોઈ દિવસ કરી નથી, કોઈ દિવસ કરી નથી. 1837માં પ્રગટ થયા ત્યારથી માંડીને આજ દિવસ સુધી મહારાજ કહે છે કે 1885 સુધી કોઈ દિવસ કરી નથી. આ તો ભગવાન કે એટલે માની જ લેવું પડે. કદાચ પાછળ આવી વાતો ક્યાંક ક્યાંક થોડી સિમિલર આવતી હશે, પણ મહારાજે આજે જે ભાવથી આ વાત કરી હશે એવી મહારાજે ક્યારેય કરી નથી. એ વાતને આપણે સોમવારની સભામાં સમજીશું. વાલા ભક્તો, આ બે કીર્તનો જે છે અહીં આગળ એને આપણે થોડો સમજવા પ્રયત્ન કર્યો. કીર્તન ભક્તિ જ્યારે થતી હોય ત્યારે કીર્તનોને આપણે સમજીએ. શ્રીજી મહારાજ પર આંખ બંધ કરીને એવા ભાવો, ભગવાન પ્રત્યે મહારાજ પોતાના સાધક જીવન દ્વારા આપણને બતાવે છે કે આ મહારાજ પણ એવા ભાવની અંદર ડૂબી જતા અને મહારાજમાં મસ્ત થઈ જતા. મહારાજ પણ જાણે પોતાના સ્વરૂપમાં મસ્ત થઈ જતા હોય એમ દીવાના થઈને ડોલવા લાગતા. મહારાજ કે જ્યારે નારાયણ ધૂન થતી હોય ત્યારે તો મહારાજ કે મસ્તાઈ ચડી જાય છે, અલમસ્તાઈ આવી જાય છે. અને મહારાજ કે થોડો વિવેક રહે છે, સભાન જોઈને રહે છે, આવું મહારાજે કીધું. એવા મસ્ત મહારાજ બનતા ભગવાનને તો કોઈ જરૂર નહોતી, પણ મહારાજ તમારા ઉપદેશ માટે ભગવાન એવું સાધક જીવન જીવતા જે આપણને શીખવાડે છે, માટે આપણે પણ ભગવાનના જે જે કીર્તનો હોય એને વાંચી અને થોડો અભ્યાસ રાખીએ. બીજું, કીર્તનો ઘણા ભક્તો એવા હોય વર્ષોથી સત્સંગ કરતા હોય વર્ષોથી, પણ કીર્તન એકે મોઢે ના આવડતું હોય. ગજબનું કહેવાય કે 25 વર્ષથી સત્સંગ કરે છે ને કીર્તન મોઢે ના આવડતું હોય. આપણે પૂછે કીર્તન તો કે સ્વામી પણ કીર્તન યાદ જ નથી રહેતું. હિસાબ યાદ રહે છે, સ્ટોરના હિસાબ યાદ રહે છે, જોબોનું યાદ રહે છે, લગ્ન પ્રસંગનું યાદ રહે છે, બીજું કંઈક આજથી 25 વર્ષ પહેલાંનું સાંભળેલું યાદ રહે છે, ને કીર્તન યાદ નથી રહેતા. કેવી રીતે ચાલે? વાલા ભક્તો, કીર્તનો 5, 10, 15, 20 તમે ફોન ઉપર સંતોને પૂછીને અથવા તો તમને ગમતા હોય એવા, તમને ગમ્યા હોય એવા પણ એ કીર્તનો મોઢે કરો. મૂર્તિના ભાવનું હોય, કંઈક સંત મહિમાનું હોય, એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના 2, 5, 10 કીર્તનો આપણને મોઢે હોય. કાલે આપણે આઈસીયુમાં આ ઘડીએ ના પડે, મહારાજ આગળ કહે છે જતા રહીશું આઈસીયુમ, જતા રહ્યા તેથી આત્મામાં કીર્તન પડ્યું હશે તો ભગવાન આગળ રજૂ થશે, નહીં જ પડ્યું હોય તો શું રજૂ થશે? તો આપણે શું ગાશું એ સમયે? માટે કીર્તન ભગવાનમાં જોડાવા માટેની બહુ સારી દોરી છે. માટે વાલા ભક્તો, ઓછામાં ઓછા 10 કીર્તન આપણને આવડવા જોઈએ, 10 કીર્તન આપણને મોઢે હોવા જ જોઈએ, વધુમાં વધુ 25, ઓછામાં ઓછા 10. આ જ મંડો તો 365 દિવસમાં 25 કીર્તન પાછળ દિવસો કેટલા આવે, થઈ જ જાય. માટે મહેનત કરો. થોડા કીર્તનો પણ મહારાજના ભાવવાળા હોય, સર્વોપરિતા મહારાજની વર્ણવતા હોય, આવા કીર્તનો મોઢે કરીએ અને કીર્તનો મોઢે કરીને ભગવાનમાં હેત કરીએ. આ શનિવારથી ટાઈમ બદલાશે, લગભગ ટાઈમ ઝોન બદલાય છે, એટલે ખાસ 1 કલાક આગળ જતા રહીશું. પણ કથા તો 8 વાગે શરૂ થશે, એટલે જે ટાઈમે આ કથા થાય છે એ ટાઈમે કથા થશે. પણ ભારતથી કોઈ કથા જે ભક્તો સાંભળતા હોય એ બધાને ખાસ ત્યાં આગળ તકલીફ થશે આવે, કે તમે અત્યારે સવારના 6:30 વાગે કથા સાંભળતા હશો, એની જગ્યાએ સવારના 5:30 વાગે કથા તમને આવશે. અને અહીં આગળ જે અત્યારે અહીં તો ટાઈમ બધાનો બદલાવાનો, કથાનો ટાઈમ તો સેમ 8 વાગ્યાનો જ રહેશે, શિકાગો આદિક જે કલાક આગળ એ પ્રમાણે જ રહેવાનું છે. પણ યુએસએ બહાર જે કથા સાંભળતા હોય એ ભક્તોની ખાસ જાણ માટે કે અત્યારે જે કથા જે ટાઈમે થાય છે એનાથી શનિવાર થતાં, શનિવાર જશે ત્યાર પછીથી એ કથા 1 કલાક અહીં આગળ થઈ જવાની, એટલે તમારે ત્યાં 1 કલાક પાછળ થઈ જશે. માટે દરેક ભક્તો એ રીતે કથા સાંભળવાનો ને ટાઈમનો ખાસ નોંધ રાખજો. બધા ભક્તો આ શનિવારે અહીં આજુબાજુમાં જે જે ભક્તો હોય બધા શનિવારની સભાની અંદર ચોક્કસ આવજો. આવતીકાલ શુક્રવાર છે, પૂજ્ય નીલકંઠ સ્વામી કથા વર્તન લાભ આપશે, અને શનિવારે સભા છે, અને રવિવારે આ ભક્તો બધા આપણે ઇંગ્લિશની અંદર પૂજ્ય ઋષિ સ્વામી અને અજીત ભગત કથાવર્તાનો લાભ આપશે. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કા કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે હરિ કૃષ્ણ મહારાજની.